गुड मॉर्निंग। चेप्टर 12 नो थियरी नो छेलो क्वेश्चन छे, बराबर छे। बोहर मॉडल नी मर्यादा लखो। जो बोहर ना मॉडल में आपणे एना त्रणे अधितर्क चेक कर्या। हाइड्रोजन परमाणु में सारी रीते बंद बेसता आव्या, पण छताय बोहर मॉडल ने 100% वास्तविक रीते स्वीकारवामां आव्युं नहीं। एनी जे मर्यादाओ हती ई आपणे चर्चा करवानी छे, पछी चेप्टर पूरु थाय स्वाध्यायमां आगळ वधशे। जो आ मॉडल हाइड्रोजन जेवा परमाणु ने लागू पड़े छे, एक इलेक्ट्रॉन वाळो होय ने एनी अरे बंद बेसतो आव्यो, एटले के आ मॉडल बे इलेक्ट्रॉन के बे थी वधु इलेक्ट्रॉन धरावता हीलियम के मोटा परमाणु क्रमांक वाला परमाणुओने लागू पाड़ी शकातुं नथी। शुं काम? तो के बोहरे एवी चर्चा करी हती कि वर्तुळ गति माटे जरूरी जे बळ हतुं ने ई केन्द्रगामी बळ कोना वडे, तो के न्यूक्लियसना धन विद्युत भार ने इलेक्ट्रॉन वच्चेना आकर्षणने लीधे ई वर्तुळ गति करतुं एवुं एणे कीधुं। પણ જો બે કે બેથી વધુ ઇલેક્ટ્રોનની હાજરી હોય તો જેવી રીતે એ બે વચ્ચે, મતલબ કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષી બળ લાગે છે, એવી જ રીતે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે ને, તો એવા કોઈ બળની ચર્ચા બોહરના મોડેલમાં આવી નથી। એણે એ બળને ધ્યાનમાં લીધું જ નથી કે જે અસંતુલન ઊભું કરી શકે એવું છે, એટલા માટે। ઉપરાંત હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ એક કરતાં વધારે રેખાની બનેલ હોય છે, આ હકીકત બોહર મોડેલ વડે સમજાવી શકાતી નથી। હાઇડ્રોજન વર્ણપટ એટલે 52મી શ્રેણી છે એની, લાયમનની શ્રેણી છે, તો એમાં જે આલ્ફા રેખાઓ મળતી હતી, બીટા રેખાઓ મળી હતી, તો તમે એવું જોયું હતું કે આલ્ફા રેખાઓ માની લો કે પર્ટિક્યુલર એક પટ્ટો જાડો અને એકદમ ઘટ્ટ, મતલબ કે પ્રકાશિત જોવા મળતું હતું। બહુ શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરની મદદથી જો આને જોવામાં આવ્યું તો આની અંદર પાછી રેખાઓ જોવા મળી, પતલી પતલી એકદમ નજીક આવેલી હોય ને એવી, મતલબ એક રેખાઓ પાછી પેટા રેખાઓની બનેલી જોવા મળી। તો બોહર મોડેલ જે છે એ આખી રેખા, જે આખો પટ્ટો હતો ને એ સમજાવી શકતો હતો એની વેવલેન્થ, એની ફ્રિકવન્સી, પણ એની અંદર જે બીજી પેટા રેખાઓ આવેલી છે એનું એક્સપ્લેનેશન બોહર મોડેલથી આપી શકાયું નહીં, બરાબર। બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ સંકળાયેલું છે, આપણે જોયું, પણ બહુ ઇલેક્ટ્રોન વાળો પરમાણુ હોય, 2 ઇલેક્ટ્રોન હોય, 5 ઇલેક્ટ્રોન હોય, 25 ઇલેક્ટ્રોન હોય, તો એમાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે વિદ્યુત બળનું હિસાબ કરવાનો થાય એનું કોઈ સમાવેશ એમાં કરવામાં આવ્યો નહોતો, ચર્ચા જ નથી એની। બીજો મુદ્દો, બોહર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓ તો સાચી રીતે સમજાવી શકતો હતો, બરાબર, કે ભાઈ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો આટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત થાય એ એણે સમજાવી દીધું, પરંતુ એમાં જે એચ આલ્ફા રેખા મળી હતી, એચ બીટા રેખા મળી હતી, એચ ગેમા રેખા મળી હતી, બધાની આવૃત્તિનું પૂર્વાનુમાન થઈ શકતું હતું, ગણતરીમાં મેચિંગ આવી જતું હતું, પણ એની જે તીવ્રતા હતી, આપણે ચર્ચા થઈ હતી કે 52 શ્રેણીમાં એચ આલ્ફાની તીવ્રતા સૌથી વધુ હોય, એચ બીટા થોડુંક ઝાંખું થાય, એચ ગેમાં એનાથી ઝાંખું થાય, મતલબ તીવ્રતા સતત ઘટતી જતી હતી, તો એ તીવ્રતામાં ઘટાડો શું કામ આવે છે એ બોહર મોડલથી સમજાવી શકાયું નહીં। મતલબ બોહર મોડલ ઉત્સર્જન પામતા અથવા શોષણ થતા તરંગોની તરંગ લંબાઈ કે આવૃત્તિઓ સમજાવી શકે છે, પણ એમાં તીવ્રતાઓ કેમ બદલાય છે એ બોહર મોડલ એક્સપ્લેન નથી કરી શકતું। આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વમાન કરે, પરંતુ આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષે તીવ્રતાને સમજાવી શકતું નથી। બોહર મોડેલ તીવ્રતાના ફેરફાર સમજાવવા અસક્ષમ છે, એટલે કે આ મોડેલથી વર્ણપટ રેખાની તીવ્રતા તમે સમજાવી શકતા નથી, આવૃત્તિની તરંગ લંબાઈ, બસ એટલું જ। ખરેખર જો 100% મોડેલ સાચું હોય અને એના તર્ક બધા સાચા હોય તો તીવ્રતા સમજાવી શકતા હોવા જોઈએ ને। આ મોડેલ જટિલ પરમાણુઓને લાગુ નથી પડતા, જટિલ પરમાણુ લાગુ નથી પડતા એના બધા કારણો અહીંયા આવી ગયા, એક તો જાજા બધા ઇલેક્ટ્રોન હોય, તીવ્રતામાં શું ફરક પડે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઇન્ટરરિએક્શન શું છે, કોણ બીજીમાંથી 5મી કક્ષામાં જાય, કોણ 5મીમાંથી 3જીમાં આવે, મતલબ જેમ ઇલેક્ટ્રોન જાય એમ કક્ષાની સંખ્યાઓ વધતી જશે, તો એ તમે ડાયરેક્ટ બોહર મોડલથી નથી સમજાવી શકતા। એને જો સમજવું હોય ને તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં એક નવા વાદની જરૂર પડે, તમારે બહુ ડેપ્થથી જવું પડે એમાં,
આપણને એમ નહીં કે ભાઈ તો બોહરે તો ક્વોન્ટમ મિકેનિક્સનો યુઝ તો કર્યો, પણ એણે શું કર્યું, અધિતર બેમાં જ એનો યુઝ કર્યો ક્વોન્ટમ મિકેનિક્સનો. બાકી તો એણે અમુક નિયમો શું કર્યું, તો કે પ્રચલિત યંત્રશાસ્ત્રના નિયમ લઈ લીધા, અને અમુક નિયમ શેના લઈ લીધા, તો કે ક્વોન્ટમ શાસ્ત્રના, મતલબ એણે ખીચડી કરી નાખી, બેયના નિયમ ભેગા કરી અને એક મોડેલ બનાવી નાખ્યું. તો એ બેયના નિયમ ભેગા કર્યા બાદ હાઇડ્રોજન પરમાણુ એકને લાગુ પડ્યું, તો એને 100% સક્સેસ તો ન કહેવાય ને. સક્સેસ કોને કહેવાય, તો કે એક એવી રચના બને જે કોઈ પણ પરમાણુ હોય એને લાગુ પડે. એટલે બોહર મોડેલ 100% સફળ થયું નહીં. જો બોહરની ગણતરીમાં પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ સિદ્ધાંતોનો સંયુક્ત ઉપયોગ થાય છે જે સ્વીકાર્ય નથી. કાં તો તમે ક્વોન્ટમ યુઝ કરો, કાં તો તમે પ્રચલિત યુઝ કરો પ્રચલિત યંત્રશાસ્ત્ર. બીજું, ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળ હોવી જરૂરી નથી. બોહરે કીધું હતું વર્તુળ છે, સોમરફેલ્ડે કર્યું એક્સપેરિમેન્ટ કરીને કીધું એ લંબગોળ પણ હોઈ શકે છે. તો બોહર મોડેલની મર્યાદા અહીંયા પૂરી થાય. અચ્છા, હવે સ્વાધ્યાયમાં જો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં પહેલો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા આપી છે, લોજિક ઉપર તમારે સોલ્વ કરવાનું છે, મગજ હલાવવાનું છે, તો એ પહેલો ક્વેશ્ચન હું હોમવર્કમાં આવું છું, પછીનો દાખલો ગણીએ. ચલો, સ્વાધ્યાયમાં 12.1 તો હોમવર્કમાં છે, 12.2 જુઓ. ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણ વરખને બદલે ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવી, મતલબ જે સોનાનો વરખ છે એ કાઢી અહીંયા હાઇડ્રોજનનું ઘન પડ રાખી દેવાનું છે, અને હાઇડ્રોજન 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન હોય એવું કીધું છે. તો તમને કહે છે કે તો આવો પ્રયોગ કરો જ્યાં સોનાની બદલે હાઇડ્રોજનની ઘન અવસ્થા મૂકવામાં આવે, તો આના પરિણામની કલ્પના કરો શું થાય. આપણે ઇમેજિન કરીએ, ચલો કે ભાઈ સોનાનો જે વરખ છે એને આપણે હાઇડ્રોજનના ઘન સ્વરૂપથી રિપ્લેસ કરી દીધું. અહીંયાથી એક આલ્ફા પાર્ટિકલ આની સાથે અથડાવવા માટે આવે છે, બરાબર. તો પરિણામ શું હશે એની ચર્ચા કરવી છે. તો હું પહેલાં તો સોનાની વાત કરું, તો સોનાનો પરમાણુ ક્રમાંક આપણે 79 લીધો હતો, બરાબર છે. અને આપણે એવું કીધું હતું કે ભાઈ સોનાનો ન્યુક્લિયસ આલ્ફાના આલ્ફા કરતાં એટલો હેવી છે કે આલ્ફા જ્યારે સોનાના ન્યુક્લિયસ જ્યારે ભટકાય ત્યારે સોનાનો ન્યુક્લિયસ હલતો પણ નથી, અને આલ્ફા કાં તો રિબાઉન્ડ થાય છે, હેડોન કોલિઝન થાય છે, અથવા તો પ્રકીર્ણન પામે છે. પણ હવે આપણે તો અહીંયા સોનાની બદલે હાઇડ્રોજનને મૂક્યું, તો હું એવું કહું કે અહીંયા રસ્તામાં એનું જે પરમાણુ આવશે, આ એનો પરમાણુ, આ એનું ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસની અંદર હાજરી કોની, તો કે એક પ્રોટોનની. ન્યુટ્રોન તો છે નહીં હાઇડ્રોજન પાસે. એની સરખામણીમાં હવે હું આના દળની ચર્ચા કરું, તો કે આનું જે ન્યુક્લિયસ છે, મતલબ આલ્ફા એટલે હિલિયમનું ન્યુક્લિયસ, તો હિલિયમના ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. તો હું કહી શકું ને કે હાઇડ્રોજન એટમના માસ કરતાં આનું માસ 4 ગણું જાજું છે. અહીં તો સોનું હતું ત્યારે તો આ બહુ નાનું થઈ જતું હતું, પણ હાઇડ્રોજન એટમની સરખામણીમાં આ બહુ મોટું થઈ ગયું. તો આનું દળ કેટલું, તો કે 1.6 × 10⁻²⁷ kg, અને આનું તો કે 16×64 એટલે કે 6.4 × 10⁻²⁷ kg. તો આ દળ બહુ વધારે છે, આનું દળ નહિવત છે. તો જ્યારે આલ્ફા હાઇડ્રોજનના પતલા પળમાંથી પસાર થશે ત્યારે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ આને નથી રોકી શકતું, કે નથી આનું વિચલન કરાવી શકતું, કે નથી આને પ્રકીર્ણન કરાવી શકતું. મતલબ આલ્ફા રેઝ હાઇડ્રોજનના પળમાંથી આરપાર 100% નીકળી જશે. કેમ, કે આનું ન્યુક્લિયસ એકદમ હલકું છે. તો આનું વર્ણન તમારા ઓન વર્ડ્સમાં જે મેં એક્સપ્લેન કર્યું એ જ રીતે એક્સપ્લેન કરવાનું થશે. રેડી, ચલો દાખલા નંબર 12.3 જુઓ. વર્ણપટ રેખાઓની પાચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ છે ગોતવાની છે, બરાબર. પાચન શ્રેણીનું સૂત્ર આપણને ખબર છે, 1/λ બરાબર આર 1/3² કેમ કે પાચન શ્રેણીમાં આપણે NF3 લઈ છીએ, -1/NI² ને NI આનાથી ઓલવેઝ મોટું હોય, 4, 5, 6 to ∞. હવે તમને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કે તરંગ લંબાઈ ટૂંકી એનો મતલબ ઉર્જા મેક્સિમમ, ફ્રિકવન્સી મેક્સિમમ. તો ઇમેજિન કરો જોઈએ, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સંક્રાંતિ કરે, તો મહત્તમ ઉત્સર્જન કરે, અને ક્યાંથી ક્યાં એની સંક્રાંતિ થાય, તો એનું ઉત્સર્જન, સોરી એનું શોષણ મહત્તમ થાય. તો હું એવું કહી શકું ને કે જો
પ્રથમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી લઈને બેઠો છે, એને તમે 12થી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો એટલે કે ઉર્જાનું શોષણ કરાવો, એટલે કે જો એ ફોટોનનું શોષણ કરે એવો ફોટોન કે જે એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપે, તો એ ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામીને સીધો અનંતમી કક્ષામાં વયો જાય. બરાબર. અને અનંતમી કક્ષામાં જાય તો એનો મતલબ એણે ધારણ પ્રાપ્ત કરેલી ઉર્જાની મહત્તમ થાય. ઉર્જા મહત્તમ થાય તો ફ્રિકવન્સી મહત્તમ થાય, ફ્રિકવન્સી મહત્તમ હોય તો તરંગ લંબાઈ મિનિમમ થાય. તો અહીંયા આપણે લઘુત્તમ તરંગ લંબાઈની હાજરી જોઈ છે, એટલે હું 12ની કક્ષામાં જ્યાં સંક્રાંતિ કરીને જશે અથવા તો ત્યાંથી અનંત અંતરેથી સંક્રાંતિ કરીને અંદર આવશે, મતલબ શોષણ કે ઉત્સર્જન જે કંઈ થાય એમાં હું NI ની વેલ્યુ અનંત લઈ લઈશ, એટલે મને શોષણ કે ઉત્સર્જન પામતી તરંગ લંબાઈ લઘુત્તમ મળી જાય. તો લઘુત્તમ તરંગલંબાઈના ઉત્સર્જન માટે અથવા તો શોષણે લખી શકાય NI ની વેલ્યુ હું ઇન્ફાઇનાઇટ લખીશ. તો અહીંયા શું થાય તો કે 1/λ min ઇઝ ઇક્વલ ટુ R ની વેલ્યુ 1/N અને -0. ખ્યાલ આવ્યો? લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, આનું વ્યસ્ત કરી નાખ્યું જો, 9/1.097 × 10⁻⁷. 9/1.097 કરો છો, 8.204 આવે છે. 8.204 × 10⁻⁷ છે. પોઈન્ટને મેં એક સ્ટેપ અહીં લઈ લીધું એટલે ઓલમોસ્ટ 820, બે સ્ટેપ રાઈટ સાઈડ ગયા એટલે 2 ઘાત KT −9 પાવર થઈ એટલે નેનોમીટર થયું. 820 નેનોમીટર પાષણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ છે. જો ઉત્સર્જન થતું હોય તો અનંત અંતરે રહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે N=1 આવશે, અને જો શોષણ થતું હશે તો N=1 રહેલો ઇલેક્ટ્રોન N અનંતમાં જશે. એટલે તમારે નક્કી કરવાનું કે ક્યારે શોષણ થશે ને ક્યારે ઉત્સર્જન થશે. ઓકે, હવે દાખલા નંબર 12.4 જુઓ. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઊર્જા સ્તરને જુદા પાડે છે. બે ઊર્જા સ્તર એટલે એક કક્ષા અને બીજી કક્ષા, ક્રમ નથી આપણે ચર્ચામાં ઉતરતા, પણ IMી કક્ષા અને JMી કક્ષા એવું કહી શકો, અથવા IMી કક્ષા અને FMી કક્ષા કહી શકો. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? જો ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર એટલે 12થી અંદર આવે તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? એક વસ્તુ તો ક્લિયર છે કે અંદરથી તમારે 12 લઈ જવું હોય તો તમારે ઉર્જા આપવી પડે, મતલબ એ વિકિરણનું શોષણ થાય, અને 12થી ઇલેક્ટ્રોન અંદર આવે તો એ નીચી ઉર્જાવાળી કક્ષામાં આવ્યો, તો નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે તો એ કાંઈક એનર્જી રિલીઝ કરે એટલે કે અહીંયા ફોટોન ઉત્સર્જિત થાય. તો અહીંયા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધવાની છે, તો હું શું કરીશ તો કે EI - EF, જ્યાં આઈ છે ને ઊંચી ઉર્જાવાળી કક્ષા છે, એફ નીચીવાળી છે, મતલબ આ 2 હોઈ શકે, આ 1 હોઈ શકે, આ 3 હોઈ શકે, આ 1 હોઈ શકે, આ હંમેશા વધારે હશે. તો ઈ બેનો તફાવત 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યો છે, મેં એને જૂલમાં ફેરવી નાખ્યો છે, તો અહીંયા જૂલ કરવા પડે ને તર અડધો માર્ગ જાય. ઊંચી ઉર્જા સ્તર આઈમાંથી નીચી ઉર્જા સ્તર એફમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતાં ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા H ન્યુ થાય. બોહરનો અધિતક 3, H ન્યુ બરાબર આ બેનો તફાવત EI - EF. તો ન્યૂ આપણે ગોતવો તો ન્યૂ બરાબર EI - EF એટલે 2.3 × 1.6 × 10⁻⁹. H ની વેલ્યુ અહીં છેદમાં આવી એટલે 6.63 × 10⁻³૪ થયું. ક્લિયર છે આટલું? પછી ન્યૂ બરાબર આનો સાદુરૂપ આપો એટલે 0.56 × 10⁻૧૫ આવે છે. ચેક કરો, હું એક સ્ટેપ પોઈન્ટને રાઈટ સાઈડ લઈ જાઉં છું એટલે 1 ઘાત ઘટે 15ના થઈ ગયા 14. રેડી, મને આવૃત્તિ મળી ગઈ, આવૃત્તિ ગોતવાની કીધી હતી. તો બહુ ઇઝી દાખલા છે. પછી દાખલા નંબર 12.5 જુઓ. 12.5માં કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ તો ખબર છે તમને બધાને. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? બહુ સહેલો ક્વેશ્ચન છે, મેં ગણી દીધો છે, હું કરાવીશ નહીં, તમે આ જોઈને શીખી જાજો, પણ એ પહેલાં હું થોડુંક રિવિઝન કરાવી દઈશ. રિવિઝન શું છે એ જોઈ લ્યો જરાક. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ને ત્યારે મેં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાબિત કરાવ્યા હતા. ગતિ ઉર્જાનું સૂત્ર મેં તમને સાબિત કરાવ્યું ને એ -8π/ε₀ના સહગુણકમાં હતું, યાદ છે? અને અહીંયા જે કંઈ એના પદ આવતા હતા એ
અને પછી મેં સ્થિતિ ઉર્જા, એ માઇનસ નહીં સોરી પ્લસ હતા, અને સ્થિતિ ઉર્જા જ્યારે કરાવી ને તો એ માઇનસ 1/4π0ના પદમાં આવતું હતું. બાકી અહીંયા તો તમને ખબર છે Ze²/R, અહીં Ze²/R આવે. ઓકે, તો આવું હતું. અને પછી આપણે શું કર્યું હતું, તો કે ઈ બરાબર શું કર્યું હતું કે કે પ્લસ યુ કર્યું હતું. તો આનો નાનો સરવાળો કરો એટલે આ પદ જો ડબલ છે, મેં એવું કીધું હતું. આમાંથી આ બાદ થઈ તો છેલ્લે જવાબ શું વધે, તો કે -1/8π0 Ze²/R આવું યાદ આવ્યું. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા સ્થિત ગતિ ઉર્જા જુઓ અને સ્થિતિ કુલ ઉર્જા જુઓ. ગતિ ઉર્જા અને કુલ ઉર્જાના મૂલ્ય જો સમાન છે, પણ કુલ ઉર્જા છે ને બંધિત ઉર્જા હતી, બંધન ઉર્જા હતી એટલે ઋણમાં હતી. બીજી વસ્તુ, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો સંબંધ જુઓ. આના હું ડબલ કરી દઉં ને, આના ડબલ અને ગુણ્યા 2 કરી દઉં ને, તો મને યુ મળી જાય છે. બસ તમે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આખો દાખલો ગણી નાખ્યો છે, તમારી જો કરાવી દઉં છું. ચલો, કુલ ઉર્જા કેટલી છે, અવડિયા ઉર્જા આપી છે જો -13.6. એના કરતાં ગતિ ઉર્જા જો ધન છે, ખાલી આ ઋણ છે તો આ ધન છે. તો ગતિ ઉર્જા ડાયરેક્ટ ખબર પડી જાય ને કે આ કુલ ઉર્જા -13.6 હોય તો ગતિ ઉર્જા +13.6 હોય. ધેટ્સ ઇટ, ફટાફટ થઈ જાય. બીજી વસ્તુ, સ્થિતિ ઉર્જા તો કે કુલ ઉર્જાના ડબલ કરી નાખો. એટલે જો મેં કહી રહ્યા કુલ ઉર્જાના બમણા, સ્થિતિ ઉર્જા યુ બરાબર 2 times E, તો 2 times નિશાની લેવી પડશે, કેમ કે સ્થિતિ ઉર્જા ઋણમાં આવશે. -13.6 એટલે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર આટલું? ત્યારબાદ દાખલા નંબર 12.6 જુઓ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે અને એના લીધે એન બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત થાય છે. મતલબ પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન ફોટોનનું શોષણ કરી ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. થઈ જાય એવો દાખલો છે, બે ઉર્જા સ્તર આપ્યા છે E1 અને E4. ઈ બેનો જે ડિફરન્સ હશે એટલો જ ફોટોન ઉત્સર્જન શોષણ પામ્યો હશે. તો હું લખી શકું કે E1 અને E4નો જે એનર્જીનો ડિફરન્સ છે, એની ઉર્જા અને ફોટોનની ઉર્જા બે કેવી હશે, સરખી હોય. તો E4ની ઉર્જા વધારે હોય તો હું E4માંથી E1ને બાદ કરું તો HF થાય. જો ફોટોનના શોષણને લીધે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો ચોથી કક્ષાની ઉર્જા વધારે હોય, પહેલી કક્ષાની ઉર્જા ઓછી હોય, ઈ બેની બાદબાકી એટલે ફોટોન જે શોષણ પામ્યો હતો ઈ ફોટોનની ઉર્જા. હવે E4 એટલે શું થાય, તો કે 13.6 ના છેદમાં 4 એનો સ્ક્વેર થાય. હાઇડ્રોજન માટે વાત હતી ઋણમાં, પછી આ માઇનસ અને પછી પહેલી કક્ષામાં ધરાવસ્થામાં -13.6 ના છેદમાં 1 સ્ક્વેર. અચ્છા, એચ SIમાં લેવું પડે તો મારા આ ઇલેક્ટ્રોન વોલ્ટને SI કરવા પડે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલ કર્યા, 1.6 × 10⁻¹⁹. હવે તો કે એચને હું નેક્સ્ટ સ્ટેપમાં છેદમાં લઈ જઈશ ને આની કિંમત મૂકું, 13.6 ભાગ્યા 16 કરો, 0.85 આવશે. અને આ 13.6 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 1.6 × 10⁻¹⁹ છેદમાં 6.63 × 10⁻³⁹ ન્યૂ. હવે કેલ્સી લે આનાનું સાદુરૂપ આપો, આ 12.75 જેવું થાય છે અંદાજે. એને ગુણ્યા 1.6 × 10⁻¹⁹ કેલ્સીમાં ચેક કરતા જાજો, ભાગ્યા 6.63 કરો બરાબર. તો અંશ કંઈક 20.4 આવે છે, ચેક ઇટ. અને ભાગ્યા પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ, તો જવાબ ફ્રિકવન્સીનો આવે છે 3.1 × 10⁻¹² હર્ટ્ઝ. સમીકરણ 1, ન્યૂ ગોતવાનું કીધું હતું આપણને, આવૃત્તિ મળી ગઈ ને. હવે તરંગ લંબાઈ ગોતવાની, તો આપણને ખબર C = ν λ, તો લેમડા C ના છેદમાં ν. સી એટલે 3 × 10⁸, ન્યૂ આપણને મેળો 3.1 × 10⁻¹⁵. બેનો ભાગાકાર કરો તો લેમડા મળી જાય. લેમડા કેટલો, 0.9743 × 10⁻¹⁷. તો સ્ટેપ પોઈન્ટ જુઓ, બે સ્ટેપ રાઇટ સાઈડ લીધા એટલે 2 ઘાત ઘટી જાય ને, એટલે નેનોમીટરમાં જવાબ આવ્યો 97.43 નેનોમીટર જવાબ થયો. દાખલા નંબર 12.7, 8, 9 અને 10 આ 4 દાખલા હોમવર્કમાં છે, તમારાથી થઈ જાય એવા છે. ટ્રાય કરજો, બાકી નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. ઓકે, અને બસ આટલું રાખીએ.